ગુડ મોર્નિંગ કલરોમન સ્કૂલ ધોરણ 5 વિષય અંગ્રેજી યુનિટ 5 હેલ્પિંગ હેન્ડ્સ પ્રશ્ન નંબર 6નો બીજો પ્રશ્ન સ્વાપોથીમાં પેજ નંબર 44 ઉપર પ્રશ્ન 6નો બીજો પ્રશ્ન જુઓ બાળકો આગળ ચિત્ર છે આ ચિત્રમાં અલગ અલગ વ્યવસાયકાર આપેલા છે જેમાં પહેલું ચિત્ર છે દેવાભાઈ જે એક ખેડૂત છે જે ખેતી કરી રહ્યા છે ત્યાર પછી આ બાજુ સામે હર્ષાબેન દેખાઈ રહ્યા છે જે ટીચર છે તેના હાથમાં શું છે બુક છે પછી વચ્ચેનું ચિત્ર રોહિતભાઈનું છે રોહિતભાઈ છે એના ગળામાં સ્ટેથોસ્કોપ છે જે પેશન્ટનો ચેકઅપ કરી રહ્યા છે ત્યાર પછી પૂજા છે પૂજા એક ડાન્સર છે જે સ્ટેજ ઉપર ડાન્સ કરી રહી છે હવે રોહિતભાઈની સામે એક પ્લેયર છે એક ખેલાડી છે જેમનું નામ છે રાજ જેના હાથમાં બેટ છે જે શું રમી રહ્યો છે ક્રિકેટ રમી રહ્યો છે તો બાળકો હવે આના આધારે આપણે સવાલ તમને પૂછવામાં આવેલા છે કે દેવાભાઈ શું કરી રહ્યા છે દેવાભાઈ ક્યાં છે રોહિતભાઈ ક્યાં છે રોહિતભાઈનું નામ ડૉક્ટરનું નામ શું છે ટીચરનું નામ શું છે પૂજા શું કરી રહી છે રાજ શું કરી રહ્યો છે રાજના હાથમાં શું છે તેવા આપણને સવાલ પૂછવામાં આવ્યા છે હવે તમને સવાલ કરવામાં આવ્યો હશે તમને નીચે ઓપ્શન આપેલા છે સવાલની શરૂઆત આપણે આગળના યુનિટમાં જોયું તેમજ WHOથી શરૂ થશે WHO હુ WHAT વોટ અને WHERE વેર હુ એટલે કોણ વોટ એટલે શું અને વેર એટલે ક્યાં તો ચાલો આપણે સવાલ સમજીએ અને ત્યાર પછી એનો ચિત્રના આધારે જવાબ લખીએ જુઓ બાળકો આ છે ડૉક્ટર રોહિતભાઈ તો તેના આધારે સવાલ પૂછ્યો છે હુ ઇઝ ધ ડૉક્ટર રોહિતભાઈ કે દેવાભાઈ તો જવાબમાં શું આવશે રોહિતભાઈ હવે છે બીજો સવાલ વેર ઇઝ ધ ડૉક્ટર ડૉક્ટર ક્યાં છે તો કે સ્કૂલમાં કે હોસ્પિટલમાં તો જવાબમાં આવશે ઇન ધ હોસ્પિટલ શું આવશે ઇન ધ હોસ્પિટલ વેરથી સવાલ પૂછાણેલો છે હવે ત્રીજો ક્વેશ્ચન છે વોટ ઇઝ ઇન ધ ડૉક્ટર્સ હેન્ડ ડૉક્ટરના હાથમાં શું છે ચોક છે કે સ્ટેથોસ્કોપ છે તો ડૉક્ટરના હાથમાં ચોક હોય નહીં શું હોય સ્ટેથોસ્કોપ ખ્યાલ આવ્યો જેનાથી તે દર્દીનો ચેકઅપ કરે છે જુઓ બાળકો હવે આ છે હર્ષાબેન જે એક ટીચર છે તો તમને પહેલો સવાલ એવો કરેલો છે હુ ઇઝ ધ ટીચર તો કે પૂજા છે કે હર્ષાબેન તો ટીચરનું નામ શું આપેલું છે હર્ષાબેન ટીચર છે હવે પાંચમો ક્વેશ્ચન છે તે પણ ટીચરના ઉપરથી જ છે વોટ ઇઝ ઇન ધ ટીચર્સ હેન્ડ એટલે કે ટીચરના હાથમાં શું છે ટીચર્સ હેન્ડ્સ એટલે ટીચરના હાથમાં શું છે બુક છે કે બેટ તો કે ટીચરના હાથમાં બુક છે તો જવાબમાં શું આવશે અ બુક ટીચર્સ હેન્ડ એપોસ્ટ્રોફી વાળું છે એટલે કે ટીચરનો હાથ હવે છઠ્ઠો ક્વેશ્ચન પણ ટીચર ઉપર જ છે કે વેર ઇઝ ધ ટીચર ટીચર ક્યાં છે વેર નોટ શું થશે ક્યાં ટીચર ક્યાં છે તો કે ક્યાં હોય ક્લાસરૂમમાં કે પ્લેગ્રાઉન્ડમાં તો કે ક્લાસરૂમમાં તો જવાબ શું આવશે ઇન ધ ક્લાસરૂમ વેરથી સવાલ પૂછાય એટલે કે કોઈ પણ સ્થળ લખવાનું આવશે સમજાણું વિદ્યાર્થી મિત્રો હવે આવે છે સાતમો ક્વેશ્ચન છે તે પ્લેયર ઉપર છે પ્લેયર કોણ છે રાજ તે શું રમી રહ્યો છે ક્રિકેટ તો સવાલ પૂછ્યો છે હુ ઇઝ ધ પ્લેયર તો કે પૂજા છે કે રાજ તો જવાબમાં આવશે રાજ હવે આઠમો ક્વેશ્ચન છે વેર ઇઝ ધ પ્લેયર પ્લેયર ક્યાં છે પ્લેયર ક્યાં હોય પ્લેગ્રાઉન્ડમાં તો જવાબમાં શું આવશે ઓન ધ પ્લેગ્રાઉન્ડ તમને એક કાઉસમાં સાચો જવાબ છે ને એક ખોટો જવાબ છે સાચો જવાબ આવશે ઓન ધ પ્લેગ્રાઉન્ડ હવે નવમો સવાલ છે વોટ ઇઝ ઇન ધ પ્લેયર્સ હેન્ડ પ્લેયરના હાથમાં શું છે બેટ છે કે સ્ટેથોસ્કોપ તો કે રમત જે ખેલાડી હોય છે એના હાથમાં શું છે તમને શું દેખાઈ રહ્યું છે બેટ તો જવાબમાં આવશે અ બેટ પ્લેયર્સ હેન્ડ એપોસ્ટ્રોફી વાળું છે એટલે કે પ્લેયરનો હાથ હવે દસમો ક્વેશ્ચન છે ખેડૂત ઉપર ખેડૂતનું નામ શું છે દેવાભાઈ તો સવાલ પૂછ્યો છે હુ ઇઝ ધ ફાર્મર દેવાભાઈ છે કે રોહિતભાઈ તો કોણ છે ખેડૂત દેવાભાઈ જવાબમાં શું આવશે દેવાભાઈ અગિયારમો સવાલ શું છે વેર ઇઝ ધ ફાર્મર ફાર્મર ક્યાં છે ખેતરમાં ઓન ધ ફાર્મ ઇન ધ હોસ્પિટલ જવાબમાં શું આવશે
ઓન ધ ફાર્મ, ખ્યાલ આવ્યો? હવે છે પૂજા. પૂજા શું છે? એક ડાન્સર છે, એક નૃત્ય કરનાર છોકરી. તો કે સવાલ પૂછ્યો છે, વેર ઇઝ ધ ડાન્સર? ઓન ધ પ્લેગ્રાઉન્ડ, ઓન ધ સ્ટેજ. કે ડાન્સ ક્યાં કરી રહી છે, પ્લેગ્રાઉન્ડમાં કરી રહી છે કે સ્ટેજમાં? તો કે ક્યાં આવશે? ઓન ધ સ્ટેજ. હુ ઇઝ ધ ડાન્સર? તો કે ડાન્સર કોણ છે, હર્ષાબેન છે કે પૂજા છે? તો શું આવશે? પૂજા. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી?